ગુજરાત રાજ્ય એસટી નિગમ બોર્ડના કર્મચારીઓ ફરી એક વખત એસટી નિગમ બોર્ડના કર્મચારીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ન મળતો હોવાથી વિરોધ દર્શાવી રહ્યા છે કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ફરી એક વખત કર્મચારીઓ આંદોલનના માર્ગે ઉતર્યા ગુજરાત એસટી મજદૂર મહાસંઘના ઉપાધ્યક્ષ અનિલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોંઘવારી પરંતુ તેનો લાભ એસટી કર્મચારીઓને આપવામાં આવ્યો નથી સાતમા પગાર પંચમાં પણ એસટી કર્મચારીઓને યોગ્ય લાભ આપવામાં આવ્યા નથી ત્યારે સરકારે હાલમાં ફિક્સ પેપર કામ કરતા કર્મચારીઓનો વીસ ટકા પગાર વધારો જાહેર કર્યો છે પરંતુ તેમાં એસટી નિગમના કર્મચારીઓને આપવામાં આવ્યો નથી જે વિવિધ દસ જેટલી માંગો પૂરી નહીં થતા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે ગુજરાત એસટી નિગમ કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ પૂરી કરવા માટે જુદા જુદા પ્રકારના વિરોધ કાર્યક્રમો જાહેર કર્યા જેમાં કાળી પટ્ટી બાંધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો ત્યારે હવે સત્યાવીસ થી ત્રીસ તારીખ સુધી પોતાની માંગણીને લઈ કર્મચારીઓ કાળી પટ્ટી અને કાળા વસ્ત્રો પહેરી નોકરી પર આવે વિરોધ દર્શાવશે આ સાથે ચીમકી ઉચ્ચારતા વધુમાં જણાવ્યું હતું કે બે નવેમ્બર સુધી સરકાર દ્વારા જો અમારી આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવી તો આગામી ત્રણ નવેમ્બરના રોજ એકસાથે તમામ ગુજરાતના એસટી વિભાગના કર્મચારીઓ સીએલ પર ઉતરી ઉગ્ર વિરોધ દર્શાવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત